તાજેતરમાં શરૂ કરી. રાજ્ય સરકારે જે આબાદ ડેરી અમદાવાદની એક જમાનાની શાન ગણાતી હતી એ આબાદ ડેરીની જમીન 38,688 ચોરસ મીટર એટલે કે 4,02,000 ચોરસ ફૂટ જમીન એક એવી કંપનીને આપી છે જે 2008માં નોંધાઈ અને 2009માં MOU કરે છે. રાજ્ય સરકારની જમીનની મૂલ્યાંકન સમિતિ અને મહેસૂલ વિભાગે આ જમીન ની કિંમત નક્કી કરી ત્યારે 38,688 રૂપિયા પ્રતિ ચોરસ મીટર અને એના 15% લેખે 10-5 વર્ષે ભાડું લેવું જોઈએ એ હિસાબે ગણતા નાણા મહેસૂલ વિભાગના આધારે આ જમીનનું 35 વર્ષ ભાડા પટ્ટે આપવાનો રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો છે કેબિનેટે અને નાણા વિભાગે દરખાસ્ત કરી છે એને કારણે રાજ્યની તિજોરીને 1,195.20 કરોડનું સીધે સીધું નુકસાન ગુજરાતની તિજોરીને કર્યું છે. માહિતી અધિકાર હેઠળ મેળવેલી માહિતીઓના આધારે આ જમીન 35 વર્ષના ભાડા પટ્ટે એક SE ટ્રાન્સસ્ટેડિયા પ્રાઇવેટ લિમિટેડ કરીને કંપની મુંબઈમાં નોંધાયેલી જેના અનુભવને પણ ધ્યાનમાં રાખ્યા વિના માત્ર સ્પોર્ટ્સ નહીં પરંતુ એમાં હોટેલ રિક્રિએશન બિઝનેસ કોમર્શિયલ આવા બધા હેતુઓ સાથે આ આબાદ ડેરીની જમીન ભાડે લીઝ આપવાનો નિર્ણય કર્યો છે. માહિતી અધિકાર હેઠળ પ્રાપ્ત થયેલી માહિતીના આધારે આ જમીન કોઈને સબલેટ કરી શકાય નહીં એવું મહેસૂલ વિભાગ સ્પષ્ટ કહે છે. એના ઉપર લોન મેળવવી હોય તો પણ રાજ્ય સરકારની મંજૂરી લેવી પડે મહેસૂલ વિભાગનો સ્પષ્ટ અભિપ્રાય છે. પરંતુ GIDB ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બોર્ડ અને એના જ્યારે સ્ટેટ ફાઇનાન્સ અને ઇન્ડસ્ટ્રી મિનિસ્ટરની અધ્યક્ષતામાં મળેલી સમિતિએ આ જમીન 1 રૂપિયો ચોરસ ફૂટ વર્ષે આબાદ ડેરીની જમીનનો ભાડું 1 વર્ષે 1 રૂપિયો એટલે મફતના ભાવે ભાડે આપવાનું જે પાપ કર્યું છે નરેન્દ્રભાઈ મોદીના MOUના અભરખા અને પડદા પાછળનો લાભ મેળવવાની ગણતરી સરકારની ચોક્કસ દેખાય છે. માત્ર આમાં જ નહીં પણ SEZ મુંદ્રા હોય કે ટાટાની નેનો હોય કે પછી ફોર્ડ હોય કે સુઝુકી હોય બધાની પાછળ રાજ્ય સરકારનો મલિન ઈરાદો આમાં દેખાય છે અને એટલે ગુજરાત પરિવર્તન પાર્ટી આવા બધા કેસોનો અભ્યાસ કરી રહી છે અને આ બધા જ કેસો જ્યાં રાજ્યની તિજોરીને નુકસાન કર્યું છે એ કોર્ટમાં અમે એપ્રોચ કરવાના છીએ અને રાજ્યની પ્રજાના હિતમાં આ વિષય અમે લઈએ છીએ. અને બીજું કે સરકાર હમણાં જે SIR સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન તરીકે જે જમીનો પડાવી રહી છે ઉત્તર ગુજરાતના સતલાસણા વિઠલાપુર માંડલ અને વડોદરાના સાવલીથી હાલોલ સુધીનો 23 કિલોમીટરનો પટ્ટો એ લોકોએ ઝપટમાં લીધો છે અને ધોળકાથી આગળનો આખો ભાગ લગભગ 2,50,000 હેક્ટર જમીન જે કમાન્ડ એરિયા હેઠળ આવે છે એમ પણ ડી કમાન્ડ કરવાનું જે પાપ કર્યું છે એને માટે પણ ગુજરાત પરિવર્તન પાર્ટી લડશે અને સરકારની જ્યાં જ્યાં પાવર સરકારને કોણે આપ્યો છે આઈધર ઇટ શુડ બી ગિવન બાય ધ હાઉસ ઓર ઇટ શુડ બાય ધ કોન્સ્ટિટ્યુશન. ભારતના બંધારણ અને વિધાનસભાએ આપેલા જે કંઈ હક્કો છે એના ઉપરાંત જે નિર્ણય કર્યા છે એ એક્સ્ટ્રા કોન્સ્ટિટ્યુશનલ છે ગેરકાયદેસર છે ગુનાહિત કૃત્ય છે અને એને અમે પડકારવાના છે. સરકારે નાણા વિભાગના આધારે આ જમીન લીઝ ઉપર 35 વર્ષ માટે આપી હોત તો રાજ્યની તિજોરીમાં ₹1,197 કરોડ 77 લાખ જમા થયા હોત
परंतु राज्य सरकारे एक रूपये चौरस फूट आपवाना कारणे 35 वर्षे मात्र 2.57 करोड़ रूपयानी आवक थशे। एटले स्पष्ट एवं कही शकाय के राज्यनी तिजोरी ने 1195.20 करोड़ नुकसान राज्यना मंत्रिमंडल कैबिनेटे कर्युं छे।